હેલો બચ્ચા પાલટી, નેક્સ્ટ સરસ મજાનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર સામે છે. શું કીધું છે, નજર નાખો. 900 PF, PF માને પાઇકો ફેરાડે, એસા એકમ નથી બેટા. જેવી રીતે નેનો ફેરાડે માંથી ફેરાડે માં જવા માટે 10^-9 જોશે, એવી રીતે પાઇકો ફેરાડે માંથી ફેરાડે માં જવા માટે 10^-12 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. તો 900 પાઇકો ફેરાડે ના કેપેસિટર ને 100 વોલ્ટ ની બેટરી સાથે વિદ્યુત ભારિત કરેલો છે, તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર ની અંદર સંગ્રહ પામશે બેટા? બહુ ઈઝી. તમને સરસ મજાનું એવું બેટા અહીંયા કેપેસિટન્સ આપી દીધું છે, બેટરીના વોલ્ટેજ પણ આપી દીધા છે. તો તમે સિમ્પલ 1/2 સીવી સ્ક્વેર કરશો ને તો પણ આન્સર આવી જશે. ચેક કરવું હોય તો હોમવર્કમાં ચેક કરી લેજો, રેડી. પરંતુ આપણે અહીંયા Q²/2C ઉપરથી જવાનો પ્રયત્ન કરશું, એનાથી પણ ચાલશે. Q²/2C અથવા તો 1/2 QV, કોઈ પણ રીતે. ચલો આપણે જે અહીંયા રીત અપનાવેલી છે એ છે બેટા, તમે જોઈ લો, 1/2 CV² માટે. તો સી તો તમારી પાસે છે કે નથી? હા બેટા, સી તો છે. વી પણ છે? તો કે હા, વી પણ છે. તો પ્રેમથી 1/2 CV² કરશો ને તમારો જવાબ તમારી સામે પ્રગટ થઈ જવાનો છે. સ્ટાર્ટિંગ ની અંદર આપણે ટોટલ વિદ્યુત ભાર પણ કેલ્ક્યુલેટ કરેલો છે. શું કામ કરેલો છે હમણાં આઈડિયા આવશે. સ્ટાર્ટિંગમાં આપણે કુલ વિદ્યુત ભાર Q CV કરી, ને Q એટલે કે 9 ગુણાકારમાં 10^9 નહીં પણ -8 જેટલો છે તે આપણને ખબર પડી ગઈ હતી. તો હવે વિદ્યુત ભારનું શું કામ છે, કેમ કે ઉર્જા તો માત્ર ½ CV² ઉપરથી મળે છે, તો વિદ્યુત ભાર શા માટે મેળવ્યો છે? ચલો બેટા અહીંયા ધ્યાન આપો, શું કામ મેળવ્યો છે. બી પાર્ટમાં જો નજર નાખો, કેપેસિટર નું બેટરીથી જોડાણ દૂર કરી દીધું છે ને 900 પાઇકો ફેરાડે ના અન્ય કેપેસિટર સાથે હવે એને જોડવામાં આવે છે. આવી રીતે પહેલા એકલું હતું, હવે બેટા અન્યને એની સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો પહેલા ઉપરથી વિદ્યુત ભાર બેટા બીજા ઉપર સ્થાનાંતરિત થશે. ક્યાં સુધી સ્થાનાંતરિત થશે? તો કે સર, બંને ઉપરનો સ્થિતિમાન સેમ ટુ સેમ ના થઈ જાય ને ત્યાં સુધી. તો બંને ઉપરનો સ્થિતિમાન સેમ ટુ સેમ થઈ જાય તેના જેવા જ બીજાનું કીધું છે, મતલબ કેપેસિટર પણ સેમ ટુ સેમ છે. તો જ્યાં સુધી બેટા વિદ્યુત ભાર બીમાં ½ ના થઈ જાય ને બેટા, અહીંયા ક્યુ હતો તો હવે બંને ઉપર બેટા Q/2 Q/2 આવી જશે, ત્યાં સુધી અવર જવર થશે. તો તમામ બાબતોને આપણે બોર્ડવાળામાં પ્રેઝન્ટ કેવી રીતે કરશું બેટા? આવી રીતે પ્રેઝન્ટ કરવાનું, પ્રથમ વિદ્યુત ભારિત કેપેસિટર ને બીજા વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડતા બંને કેપેસિટરનો સ્થિતિમાન સમાન રહેશે, પરંતુ કેપેસિટરનો વિદ્યુત ભાર વિભાજિત થશે, નવો વિદ્યુત ભાર આવશે, એ હશે Q/2. બંને ઉપર અડધો અડધો થઈ જશે, એટલે બેટા અહીંયા આપણે ક્યુ મેળવેલું હતું. હવે બંને ઉપરનો વિદ્યુત ભાર બંને ઉપર અડધો અડધો, 9 ગુણાકારમાં 10^-8 હતા એનું અડધું, 4.5 ગુણાકારમાં 10^-7. તો હવે ઉર્જા કેટલી હશે? હવે ઉર્જા હશે Q²/2C નું બેટા આપણે ઉપયોગ કરશું, પરંતુ વિદ્યુત ભાર અડધો થઈ ગયો છે તો Q²/2C. એક પાસે એટલી હોય તો બે પાસે હશે બેટા, આને સાથે મલ્ટીપ્લાય આપણે કરવું પડશે, બગડે બે. તો બગડે બે કરશો, Q²/2C મૂકશો, દરેક કિંમત મૂકશો, Q²/4 ગુણાકારમાં 10^-8 2C મૂકશો, ફાઇનલ જવાબ આપણી પાસે અહીંયા અવેલેબલ થઈ જશે. સ્ટાર્ટિંગમાં જે ઉર્જા હતી તે વધારે લાગે છે, અંતે ઉર્જા ઓછી લાગે છે. તો બાકીની ઉર્જા ગઈ ક્યાં હશે બેટા? ઉષ્મા ઉર્જા રૂપે જ્યારે તમે કનેક્શન કરશો ત્યારે વય પામેલી હશે. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ.